GJ3LG8413 નંબરની અર્ટિગા કાર દારૂના જથ્થા સાથે પોલીસે કબજે કરી હતી. આ કેસમાં આરોપી શખ્સ કાયદા અનુસાર કાલાવડ પોલીસ સ્ટેશનમાં પોતાની હાજરી પુરાવવા ગયા હતા. આ તકે તેમણે મુદ્દામાલ તરીકે કબજે કરેલ કાર જોવા ન મળતા પોલીસને પૂછપરછ કરી હતી. ત્યારે સ્થાનિક પોલીસે ઉડાવ જવાબ આપ્યો હોવાનો આરોપ આરોપીએ લગાવ્યો છે. ત્યાર પછી આ કેસના આરોપી પોતાના મહિલા વકીલ સાથે જામનગર આવી રહ્યા હતા. એ દરમિયાન તેમણે રસ્તામાં કાલાવડ પાસે પોતાની કાર જોઈ હતી. તેમણે કારમાં બેઠેલા મહિલાની પૂછપરછ કરતા તે મહિલાએ પોતે કાલાવડ ગ્રામ્યના PSI રાદડિયાની પત્ની હોવાનું જણાવ્યું હતું. આ કારને અન્ય એક પોલીસ કર્મી ચલાવી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાની મહિલા વકીલે વિડીયોગ્રાફી લીધી હતી. આ મુદ્દે જામનગર SP સુધી વાંચ પહોંચતા SP શ્વેતા શ્રીમાળીએ કાલાવડ ગ્રામ્યના PSI રાદડિયાને સસ્પેન્ડ કરતા ખળભળાટ થયો છે. તમે આ ગાડીમાં ડ્રાઈવર એમ ને? ડ્રાઈવર ને તો મૂકવા જાવ છું. મૂકવા જાવ છો ને? અત્યારે તો ડ્રાઈવર જ ગઈ ને. પોલીસ સ્ટેશન મૂકી જાય. અત્યારે તમે ક્યાં જાવ છો? ક્યાં જાવ છો? અરણી. અરણી અરણી જાવ છો. તમે રાદડિયા સાહેબના PSI છે એના વાઈફ છો એમ ને? ઓકે મેડમ, આ મુદ્દામાલની મુદ્દામાલ ન ખબર પણ તમને સાહેબને તો ખબર હોય ને? મેડમ તમારું નામ બોલી દીધું ખાલી. નામ બોલ ના. બોલો ભાઈ, તમે કોણ છો? હા બોલો, તમારે શું પ્રોબ્લેમ છે? ગાડી મારી છે. આજથી 4/8/2020 મારી ગાડી અવારનવાર પોલીસ વાળા ફેરવે છે. હજી ચોથી વાર મેં આજ ગાડી જોઈ છે. એક વાર જામનગર હાઈવે ઉપર સાહેબ ને જોયા હતા. સાહેબ કોણ? PSI રાદડી સાહેબ. તમારો કહેવાનો મિનિંગ એવું છે કે 98 ની અંદર માં તમારા મુદ્દામાલ પકડાનો છે, બરાબર? એટલે સાહેબ તાલુકાના જે સાહેબ છે ગ્રામ્યમાં, બરાબર બરાબર PSI બરાબર, એટલે ઈ યુઝ કરે છે, પ્લસ એના કોઈ પણ સ્ટાફના માણસો, એવું ને? કહેવાનું એવું છે એમ. પ્લસ બીજું કે તમારા મુદ્દામાલ ને 1.5 મહિનાથી હજી કેમ નથી કઈ એની કઈ પ્રોસેસર થઈ? જસ સાહેબ રજા ઉપર છે એટલા માટે. સમજાઈ ગયું. ઓકે, એટલે તો આ ગાડી જે છે આ તમારા નંબર જ છે ને ગાડીના? પ્રશ્ન તમારી છે ને? 3LG 8473 અને આ ગાડીમાં કઈ બીજું કઈ? અહીંયા થોરો લખેલ હતું, અહીંયા એમાં જાડેજા લખ્યું હતું, એ સિમ્બોલ સાહેબે કાઢ નાખ્યો છે. એવું છે? ગાડી ચલાવવા માટે પોતાને. સમજાઈ ગયું. એટલે તમારે ઉપર ગાડી વર્તાય છે એટલે. એવું છે, સમજાઈ ગયું. એટલે તમારી આ ગાડી છે એ મુદ્દામાલમાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદરમાં છે, પણ એ મુદ્દામાલ હજી છૂટો નથી સાહેબના રજાના અભાવથી. તો એ દરમિયાન સાહેબ PSI રાદડિયા સાહેબ એના પસ એના સ્ટાફના માણસો યુઝ કરે છે અવારનવાર એમ. અવારનવાર. ઓકે, તમારી આજ છે ને બસ ફરજી કરવાની? હા. ઓકે, નમસ્તે. હાલો, જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધુ પ્રચંડ બની રહ્યો છે. શહેરમાં આજે કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ 21 કેસ સામે આવ્યા છે, એટલે કે સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ 129 કેસ નોંધાયા છે. જામનગરમાં કોરોનાના વધુ 8 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને સંયોગવશ ગુજરાતનો નર્મદા નદી ઉપરનો સરદાર સરોવર ડેમ છલકાઈ ગયો છે. આ પ્રસંગે નર્મદા વિકાસ મંત્રી યોગેશભાઈ પટેલ તથા નર્મદા નિગમના CMD ડોક્ટર રાજીવ ગુપ્તાએ પૂજનવિધિ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાઈને નર્મદા નદીનું ઈ પૂજન કર્યું હતું. તેમણે આ તકે હાલ વડાપ્રધાન તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી.
દેશના લોકલાડીલા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિન છે. દેશભરમાં ભાજપી તથા મોદી સમર્થકો દ્વારા વિવિધ કાર્યક્રમો વડે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી થઈ હતી. જામનગરમાં પણ શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ, ચિત્ર પ્રદર્શન, ચશ્મા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી ફ્રૂટ તથા ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એચજેલાલ ટ્રસ્ટ દ્વારા જીતુભાઈ લાલના હસ્તે ગૌરવ પથ પર 71મા વૃક્ષનું બીજ રોપવામાં આવ્યું હતું. તેમજ વીમા સુરક્ષા યોજના અંતર્ગત નગરના 1000 લોકોને અકસ્માત વીમા માટે કુલ 20 કરોડનું વીમા કવચ આપવાની કામગીરી પણ આરંભ કરવામાં આવી હતી.